રાજકોટ જિલ્લાના જેતપુરના વીરપુર પંથકમાં અતિવૃષ્ટિના કારણે ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો છીણવાઈ ગયો છે. સાથે પાક તૈયાર થયા અને લણવાની અણીએ હતો ત્યારે જ એક સાથે વરસાદ ખાબકતા અને સતત વરસાદને પગલે તુવેર, મરચી, ડુંગળી સહિતનો ઊભો પાક વધુ પડતા વરસાદને કારણે બળી ગયો છે, જેથી સરકાર દ્વારા તાત્કાલિક પાકનું સર્વે કરાવી સહાય ચૂકવવામાં આવે તેવી ખેડૂતોની માંગ ઉઠવા પામી છે. ચાલુ વર્ષે સમગ્ર સૌરાષ્ટ્રમાં 100% કરતાં વધુ વરસાદ વરસ્યો છે અને સતત વરસાદના પગલે ખેડૂતોના ઊભા પાકમાં પાણી ચડી ગયું, જેથી તૈયાર થયેલ પાક બળી ગયો છે. ખેડૂતોની વ્યથા જાણવા જ્યારે સ્ટીવી ખેતરે પહોંચ્યું ત્યારે ખેડૂતોએ પોતાની વ્યથા રજૂ કરતાં જણાવેલ કે મરચીના પાકનો વીઘે 15,000 થી 20,000 રૂપિયાનો ખર્ચ કરી વાવેતર કરેલ હતો અને પાકની માવજતના પગલે પાક લગભગ તૈયાર થતો એક વરસાદ બાદ પાક લણવાનો હતો. ત્યાં સતત વરસાદના કારણે ઊભા પાક પર પાણી ચડી ગયા. જે પાક લણવાનો હતો તે ખેડૂતોની નજર સામે સુકાવા લાગ્યો, જેથી ખેડૂતોને મોટી નુકસાની સહન કરવાનો વારો આવશે. સતત વરસતા વરસાદ મરચીના પાક જેવી પરિસ્થિતિ અન્ય તુવેર, ડુંગળી સહિતના પાકની પણ થઈ છે. એક બાજુ પાક અતિવૃષ્ટિના કારણે ખેતરોમાં સુકાઈ ગયો અને જે પાક થશે તેનાથી મંજૂરીનું વળતર પણ મરે તેમ નથી. આવી પરિસ્થિતિમાં સરકાર દ્વારા હજુ સર્વે કરવાના પણ ઠેકાણા નથી, જેના કારણે ખેડૂતોમાં ખૂબ હતાશા ફેલાઈ છે. ખેડૂતો હવે આ પાક કાઢી બીજા પાકનું વાવેતર પણ કરે તો શિયાળુ પાકનું વાવેતર ન કરી શકે, કારણ કે જે પાક તૈયાર થઈને ઉતરવાની તૈયારી જ હતી ત્યાં સતત વરસાદ વરસતા ખેડૂતોના મોઢે આવેલ કોળિયો છીનવાઈ ગયો છે, જેથી સરકાર દ્વારા તાત્કાલિક સર્વેની કામગીરી હાથ ધરવામાં આવે અને ખેડૂતોને વીઘે 15,000 થી 20,000ની સહાય ચૂકવે તો જ ખેડૂત શિયાળુ પાકનું સારી રીતે વાવેતર કરી શકે, નહીંતર ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવશે તે ચોક્કસ છે. જેતપુર પંથકમાં પાક વાવેતરની વાત કરીએ તો કપાસ, મગફળી, સોયાબીન, મરચી, તુવેર સહિતના પાકોનું વાવેતર થયું છે. ત્યારે વાવેતરની જો વાત કરીએ તો મગફળીના પાકનો 2,21,500 હેક્ટર, કપાસ 18,500 હેક્ટર, તુવેર 1,250 હેક્ટર, સોયાબીન 70,200 હેક્ટર, 1,600 હેક્ટરથી વધુ વાવેતર જેતપુર તાલુકામાં થયું છે. સાથે જ સતત વરસાદના પગલે મરચી અને તુવેરના પાકને નુકસાન થયું હોય અને સુકારાના કારણે પણ નુકસાન થઈ શકે, સાથે જ નુકસાનીને લઈને આજથી સર્વેની કામગીરી ચાલુ કરી દીધી હોવાનો દાવો ખેતીવાડી અધિકારીએ કર્યો હતો. સુરેશ ભાલિયા, જડેશ ટીવી, જેતપુર. પાર્થ અરવિંદભાઈ વેકરિયા, વીરપુર, જલારામ. કેટલી પાકમાં નુકસાની છે ને? નુકસાનીની તમે વાત જ પૂછો. નુકસાની એટલે કે માનજો ને 70-80% પાક ફેલ થઈ ચૂક્યા. જેમ કે તુવેર છે, મરચી છે, ડુંગળી છે, ઘણા શાકભાજી પાકોને તો વધુ પડતા નુકસાન થઈ ચૂક્યા છે. એ માનો ને કે માંડવી એક સહી સલામત કહી શકીએ આપણે, એ બહુ તો નહીં જ, પણ નુકસાની ઓછી છે એમાં. બાકી તમામ પાકમાં એવડી નુકસાની છે. ડુંગળી લઈ લ્યો તમે, બધું લઈ લ્યો, એવડી નુકસાની છે. ઊભા સુકાઈ ગયા પાક. કારણ શું? એનું કારણ છેલ્લા 5 દિવસ પહેલાં જે સતત 4 દિવસ વરસાદ વરસ્યો ને એના હિસાબે ખેતરોમાં પાણી ફૂટી ગયા અને ખેડૂત અંદર તો કોઈ જઈ શકે નહીં. એના હિસાબે ખળ છે ને બધી બધું ભેગું થઈ ગયું. એના હિસાબે મૂળમાં ને એમાં સુકારો આવ્યો એટલે પાક ઊભા સુકાઈ ગયા છે. કેટલી વીઘે નુકસાની છે? તમે શાકભાજી પાક ગણો ને એટલે વીઘે મિનિમમ 15,000 થી 20,000 રૂપિયાની નુકસાની છે. કારણ કે ખેડૂત જ્યારે પાયાના ખાતર નાખે ને એટલે વીઘે 2-3 હજાર રૂપિયાનો ખર્ચો એ, 5,000 રૂપિયા મલ્ચિંગ નાખ થાય છે વીઘે. અત્યારે એટલું તો થઈ ચૂક્યું, ત્યાર પછી બિયારણ, વાવેતર, દવા આ તે એમ ગણો એટલે 2-3 મહિનાનો પાક થઈ ચૂક્યો છે ઓલરેડી. અત્યારે એમાં નુકસાની છે એટલે સરેરાશમાં વીઘે 20,000 રૂપિયાનો ખર્ચો અમે ચડાવી ચૂક્યા છીએ. શું માંગ શું છે? માંગ અત્યારે સરકારશ્રી પાસે એટલી જ છે કે વહેલામાં વહેલી અધિકારીઓ પાસે સર્વે કરાવે અને આમાં ખેડૂતોને સહાય આપે અને મિનિમમ વીઘે 15,000 થી 20,000ની સહાય મળે ને તો ખેડૂતો, ભલે એનું આપણે મજૂરી કે એવું નથી ગણતા પણ ખર્ચાને જો થઈ શકે એમ છે ખેડૂતોને. અત્યારે પોઝિશન એ ટાઈપની થઈ છે કે હવે જો આ મરચીનો પાક ઊભો અત્યારે સુકાઈ ગયો છે, આને કાઢીને અત્યારે કાંઈ વાવેતર થઈ શકે નહીં. કારણ કે હવે જો અત્યારે વાવેતર ખેડૂત કરે તો શિયાળુ પાક એને અત્યારે નિષ્ફળ જાય, ટાઈમ ટૂંકાઈ જાય, એના હિસાબે એ પાક પણ ન થાય. અત્યારે ખેડૂતોને બહુ કપરી પરિસ્થિતિ થઈ છે એમ માની શકાય. સર્વે કરવા માટે અત્યારે સરકારી અધિકારીઓ છે કે જિલ્લામાંથી કે તાલુકામાંથી કોઈ પણ આવેલું નથી કે નથી ક્યારેય કોઈએ પૂછ્યું. નુકસાની અત્યારે ઓલરાઉન્ડ બધે એટલી થઈ છે
છતાંય કોઈ હજી સર્વેમાં ગામ સેવકો પણ ગાળ. હવે આપણા પ્રાંતિજ શહેરમાં ઉમિયા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ, પ્રાંતિજ શહેરમાં સૌથી મોટી ડિસ્પ્લે ધરાવતો શોરૂમ ઉમિયા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ. ફ્રીજ, એલઈડી ટીવી, એસી, કુલર, વોશિંગ મશીન, ઘરઘંટી, ઓવન, મોબાઈલ સહિત ઇલેક્ટ્રોનિક્સ ચીજ વસ્તુઓનો વિશાળ શોરૂમ એટલે ઉમિયા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ. દરેક ઇલેક્ટ્રોનિક્સ ચીજ વસ્તુઓ ખૂબ જ વ્યાજબી અને સ્ટાન્ડર્ડ કંપનીની હાજર સ્ટોકમાં મળી રહેશે અને સરળ હપ્તે વગર વ્યાજે મળશે. કોઈ પણ ઇલેક્ટ્રોનિક્સ ની ચીજ વસ્તુઓ ખરીદવા માટે આજે જ અમારા શોરૂમ ની મુલાકાત લો. સ્થળ 456 પ્રમુખ સંગમ કોમ્પ્લેક્સ, એપ્રોચ રોડ, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા. મોબાઈલ નંબર 8509664 પટેલ. અમારી બીજી બ્રાન્ચ ઉમિયા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ, B2425 સેતુ સ્ક્વેર કોમ્પ્લેક્સ, મોટા ચિલોડા. મોબાઈલ નંબર 9898084803. રાજ પટેલ.